સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટા ભાગના ખેડૂતોએ ખેતીના વાવેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું અંદાજિત ખેડૂતો દ્વારા પચાસ ટકા ઉપરની જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે અતિવૃષ્ટિને લઈને કપાસનો પાક ઓછો થયો હતો કપાસના આ પાકની વાત કરીએ તો ખેડૂતોને એક મણના કપાસના ઉત્પાદનમાં સરેરાશ છસો રૂપિયા જેટલો ખર્ચો થાય છે ખેડૂતોને આ વર્ષે પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે સામાન્ય રીતે ખેડૂતોને દસ વીંગામાં એકસો પચાસ મણ કપાસનું ઉત્પાદન આવ્યું છે જે જો

વાવેતર કરવું એટલે ખરેખર જરૂર છે કેની પાસે લેવા જાવ કોણ દે મારે સરકાર કોઈ ભાવ પૂછતી ને જાય એટલે મારવા મંડી જાય કે બધા એને એક ધારી દે એટલે હું અધિકારી બધા બે ગયા છે બધા પ્રધાનો બધા પૈસા મંડી ગયા બનાવવા એને કાંઈ જરૂર નથી એને એમ છે કે હું સુખી જગત આખું સુખી છે એવું જ છે સમજી ગયા હું મારા ખિતામાં પૈસા હોય એટલે હું સુખી તમારા ખિતામાં જ મને જોવા નથી આવતું બરાબર છે તો સરકારને એવું જ છે જેને દે ને દે ને ન દે ને કાંઈ નહીં સમજી ગયા કેવડો થાય છે કોઈ ભાવ પૂછતું નહીં ખેડૂતો તમારા લોકોનો આભાર કે મીડિયાભાઈઓ અમારા સુધી પહોંચ્યા અત્યાર સુધી સરકારે પણ અમારે આમું જોયું નથી અને તમારા થકી સરકારને અમે એક જ નિવેદન કરવા માગી છીએ કે આ છસોથી થી સાતસો રૂપિયા જે ભાવ આવે છે ખેતીમાં અમારે કપાસના તો કપાસમાં અમારે કાંઈ વધતું નથી એની સામે દવા બિયારણમાં જીએસટી પણ અડધા ટકા સુધીનો અત્યારે સરકાર અમારી પાસેથી લે છે તો અમારે સામે ખર્ચો પણ વધતો જાય છે એક બાજુ સરકાર એમ કહેશે ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં બમણી કરશું પણ આમાં બમણી નહીં પણ આમાં અમારે છેલ્લે અંતે તો ખેતી મૂકવાનો વારો આવશે એટલે સરકારને આગ્રહ છે કે અમારો કપાસ એનું મથાળું બાંધીને જે અત્યારે આપણા નિયમો છે એમએસપીના એ મુજબ અમારા કપાસની ખરીદી કરે એ આગ્રહ સાથે આ વર્ષે ખેડૂત ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે કારણ કે કપાસના ભાવ ઇતિહાસ રીતે છેલ્લા વીસ વર્ષના તળિયે પહોંચી ચૂક્યા છે જે કપાસ વીસ વર્ષ દરમિયાન ઓછામાં રૂપિયા રૂપિયા ઉપર હતો તે અત્યારે મળી રહેલ છે ત્યારે એક તરફ સરકાર ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોનો પાક યોગ્ય ભાવે વેચાય તેવી વાતો કરે છે અને જાહેરાત કરે છે પરંતુ હકીકત કંઈ જુદી જ છે ત્યારે આ બાબતે ખેડૂત આગેવાનના કહેવા મુજબ સરકાર કપાસની ખરીદી ખરીદી સીસીઆઈ દ્વારા કરાવે છે તે માત્ર દેખાવ જ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો જ્યારે ખેડૂત પોતાનો કપાસ સીસીઆઈ માં લઈ જાય છે ત્યારે તે રિજેક્ટ કરવા સાથે ઘણા બહાના કાઢીને ખરીદી તારવામાં આવે છે જેને પગલે ખેડૂતો હેરાન પરેશાન છે આપણે સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું પચાસથી સાઠ પચાસથી સાઠ ટકા વાવેતર થયું છે અને અત્યારે કપાસની અંદર ઉત્પાદન પંદરથી વીસ મનનું ઓછા ઓછું ઉત્પાદન આવ્યું છે અને ઓછામાં ઓછા છેલ્લા વીસ વર્ષના ઓછામાં ઓછા ભાવ છે આ વખતે છસો સાતસો રૂપિયા અત્યારે લગીનમાં કોઈ દે એટલા ભાવ નથી ડાઉન આ અત્યારે એટલા ઓછામાં ભાવ છે હવે આવી હાલતમાં કપાસનું વાવેતર ખેડૂતના બધા ઘરમાં કપા ભર્યો છે ગોડાઉનમાં કપા ભર્યો છે વેચવો છે ખેડૂતને પણ વેચાતો નથી કોઈ લેવા વાળું ત્યારને છસો હાથસોમાં આવી હાલત થઈ ગઈ છે અત્યારે હવે અમુકને વટાણે બિયારણનો ટાઈમ છે હમણાં ચોમાસું બેસશે એટલે વાવેતર ચાલુ થાય દસ પંદર દિનમાં તો બિયારણ છે પણ ખેડૂત પાસે પૈસા નથી એવા ખેડૂત પુષ્કળ છે જેની પાસે પૈસા નથી કપાસ વેચવો છે પણ વેચાતો નથી અને વેચે તો એ છસો હાથ રૂપિયા વેચે તો એને ઘરના પૈસા નાખવા પડે એમ છે કારણ કે છસો સાતસો રૂપિયામાં વાવેતર ખર્ચો થાય લેવામાં આવે તો છસો રૂપિયા તો માત્ર આનો ખર્ચો લાગ્યો છે તો સો રૂપિયા મળે એમ છે સો રૂપિયામાં ખેડૂતને પચાસ સાઠ હજાર રૂપિયા પચાસ સાઠ હજાર રૂપિયા મળે દસ વીઘામાં તો દસ દસ વીઘામાં પચાસ હજાર રૂપિયા મળ્યા હોય તો આખું વર્ષ કેવી રીતે ગુજારે એને એ વિચાર એવો આવે છે અત્યારે અને ખેડૂત અત્યારે એકદમ લાચાર થઈ ગયો છે હું કરવું એ સમજાતું નથી જો ખેડૂત પોતાનો કપાળનો વિરોધ કરવા જાય તો એને મારવામાં આવે ઢોરમાં હમણાં રાજકોટનો કિસ્સો બન્યો કે ખેડૂત પોતાના ભાવ માટે ત્યાં ગયા હતા તો એને પણ મારવામાં આવ્યા છે તો આ પરિસ્થિતિમાં સરકારને અમે એવી અપેક્ષા રાખી કંઈક નવું કરે અને ખેડૂતને સીસીઆઈમાં જે ખરીદી કરે છે એમાં ભ્રષ્ટાચાર રોકે અને નાના ખેડૂતનો પેલો કપાલ લેવામાં આવે એવું કરવામાં આવે તો સરકાર એક તરફ ખેડૂતોના ઉધાર અને ઉત્થાનની વાતો કરે છે ખેડૂતોને તેના પાકના પૂરતા ભાવોની વાત કરે છે ત્યારે હાલ કપાસનો ભાવ વીસ વર્ષના તળિયે પહોંચ્યો છે કપાસની ખેતી કરતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે જે જોતા સરકારે આ ખેડૂતોની બહારે આવવું જોઈએ અને તેઓને યોગ્ય ન્યાય મળે તેના હિતમાં પગલાં લેવા જોઈએ సురేషాలయా దివ్యాంగ ఛేదూర్